સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. હવે પડી છે હકણો થઈને હાલ ને. તારે ધંધો નો તો ફિરકી વિરકી લઈ લીધી છે. ગમી તને ખોટા પૈસા બગાડવા ને. હવે પતંગ ઉડાડજે. હું ચલ હાલ. હવે એ આજો. એ હાલ ને. હવે મારે નથી આવવું. હું નથી આવું. હાલ હાલ આમ શું કરે. મારી છે. અરે આમ કા કરો. અરે હાલ ને મોડું થઈ ગયું છે. હવે પાદવાની પોસ્ટ નથી ને તોપખાનામાં નામ નોંધાવશે. હાલ હવે આપણે ફરવા આવ્યા ને તો ઘરે પાછા જવું જોઈએ કે નહીં. ના આમાં આમાં મારો દીકો જો એક દી તું મોટો થાય ને ત્યારે વયો આવજે અમદાવાદ. હાચે હાચે મારો ડા દીકો. હાલ હાલ હવે વર્ષો માં આવવાનો. તે દિવસે તો મમ્મીએ મને દર વખતની જેમ ફોસલાવી દીધો. એણે કીધું તું કે મોટો થઈને અમદાવાદ આવજે. ને હું ઉડ્યો મારા સપનાના શહેર તરફ. અમદાવાદ મારા સપનાનું શહેર. આ શહેરે મને ઉડવા માટે ખુલ્લું આકાશ આપ્યું. મેં કોલેજ કરી અને પછી એક નાનકડી કંપનીમાં પ્રોજેક્ટ ડિઝાઇનર તરીકે જોડાયો. જેતપુરનો હું પ્રણવ જોશી હવે આ શહેરનો બની ગયો. હવે સપનાના શહેરમાં આવી તો ગયો, પણ જ્યારે તમે વાંઢા હો, આઈ મીન બેચલર હો, ત્યારે ભાડાના ઘરમાં વધારે તમે ન રહી શકો, હે ને? લા કોણ આવ્યા? એ ઉભરે ભાઈ ઉભરે તો ઉભરે. મારા હાડા બાપનો બગીચો સમજી બેઠા છે. હેડ્યો જાવ સ. કીધું કોમ સ ભાઈ. શાંતિ આંટી તમે જ? ઓ વો મ પોતો. હું પ્રણવ જોશી. ઘર જો આવ્યો છે. હા જો ભાઈ એક ચોખવટ કરી લઉં. શું? આ ઘર મારું છે. બરાબર. મૂ ઘરની ધણીસું એટલે મૂ કોઈ ઈમત થશે. મંજૂર છે. ભાડેથી મળશે? ભાડેથી જ. ભાડેથી જ મળશે ભાઈ. અને ભાડવા થઈને જ રહેવાનું. ખબરદાર, જો ઘર ડામી લેવાનો વિચાર કરશો તો માર દો. મારી મારીને સુબર બને દે. ભાડું કેટલું આપવાનું? મૂ કહું એટલું. મંજૂર છે. મંજૂર છે. હા હો ભાડ. વાત નંબર એક. મને પૂછ્યા વગર ભેતે એક એક ખિલ્લો ઠોકવાનો નહીં. માસી મારી પાસે ડીંગડા જેવું કઈ છે જ નહીં. હેડ્યો ચમ નો અવસ. વાત નંબર બે. મારું ઘર પવિત્ર છે ભાઈ, એટલે આમ જોડા પહેરીને લફડ ફફડ ફરવાનું નહીં હો. હા તો તમે કહેશો તો બારે ઉઘાડા પગે જઈશ હવે ભાડું. ચમ બહુ ઉતાવળ છે. હા એક્ચ્યુઅલ બીજી જગ્યાએ ખાલી કરવાનો છે ને માસી, એટલે થોડી ઉતાવળ છે. એમ વાત છે. તણ મારું જ ઘર ચમ ગમી લે. નહીં નહીં નહીં, અત્યારે તો ખાલી જોવા આવ્યો છું. જો તમને વાંધો ન હોય તો રહેવા પણ આવી જઈશ. વાંધો તો સીએ મનો વાંધો તો બધા ભાડવા તંગા થશે. બોલ. હું ભાડા બની નથી રહેવાનો. ના તણ માલિક બની ને રે ટિયાણી. ઘર તમારું જ રહેશે. તમે જેના માલિક ને તમે જે દી કેશો એ દી જતો રહીશ. બસ હાલો ભાડું. હા ભાડ. હજી નંબર તૈણી. ઘર મો ચકલ્યો ચાલુ મેલવાની નહીં ભાઈ. ચોમાસામાં બાર ઉગાડવાની. બસ વાત નંબર ચાર ને બહુ મહત્વની વાત. હા મારા ઘરની અંદર ભાઈબંધોને બોલાઈને તાયફા નહીં કરવાના. તાયફા? તાયફા મને સમજણ પડી? આ તમારી ભાષામાં. હા આ ભાઈબંધોને બોલાઈને બેઠકો નહીં કરવાની ભાઈ.
લોકો ભલે બેસે, હું ઉભો રહીશ. બસ હવે ભાડું. એકે વસ્તુને મને પૂછ્યા વગર અડવાની નહીં. હું મારી વસ્તુને પણ નહીં અડું. હવે ભાડું. ઓહો, ચાનો ભાડું ભાડું મંડી પડ્યો, મગજ ખરાબ કરી નાખ્યું. ઠીક છે. બજરંગ બલી ભાડું ચાલુ થઈ ગયું. પૈસા કાજલ, બહુ બધી ઘર વગર ની કંજુસ દાખણો મરી હશે ને ત્યારે આ શાંતિ શકીરા જન્મી હશે. તારું આ શાંતિ પુરાણ તો ગરુડ પુરાણ કરતા પણ વધારે ભયંકર છે. તો પાછલા જન્મોના પાપોની સજા ભોગવી રહ્યો છું. થોડું અલગ રીતે વિચારીએ ને. શું? તો તારા પાછલા જન્મોના પાપો ધોવાઈ રહ્યા છે, એટલે આવનારા જન્મો સારા જશે. એટલે તું દર વખતે અલગ રીતે કઈ રીતે વિચારી શકે છે? એ જ તો રમત છે દોસ્ત. હા, જે છે એ તો છે જ, પણ જે નથી એ માત્ર ને માત્ર વિચારોમાં જ છે. અને આ મૃગજળ સમા વિચારોને પામવાની આંધળી દોટ, એનું તો નામ જીવનની રમત છે. ક્યા બાત હે, ક્યા બાત હે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ એમબીએ કરીને ફાઇનાન્સ કંપનીમાં જોબ કરવાને બદલે પ્રવચન આપવાનું ચાલુ કરી દો. ધંધો બહુ હાલશે તમારો. કાજલ બા, નોટ અ બેડ આઈડિયા, બટ એના માટે પણ અનુભવ તો જોઈએ જ ને. હા તો આવો અમારે ત્યાં આ શાંતિ ડાકણના ભૂત બંગલામાં હસતા હસતા કઈ રીતે જીવવાનો બરાબર અનુભવ મળે છે યાર. પણ તું ત્યાં કેવી રીતે જીવે છે? અરે હું તો ત્યાં ખાલી રહું છું, તારી સાથે હું ત્યારે જીવું છું. હા હા હા. અને બાકીના સમયમાં શ્વાસ લઉં છું. એ સાંભળ ને, હું શું કહું છું, જ્યારે હું આમ કાજલબા બનીને પ્રવચન આપતી હોઉં ને, તું મારો અસિસ્ટન્ટ બની જજે. મતલબ જ્યાં હું અટકું ત્યાં તું શરૂ પડી જજે. શું કહે છે એમ? તું ક્યાં અટકવાની છો કાજલ? અત્યારે તો અટકી છું ને તારામાં. ખબર નહીં કેમ આ ધોળિયાઓ ફોરેનરો એકલા કેમ ના રહેતા હશે. આપણે તો જોઈન્ટ ફેમિલીમાં રહેવા વાળા કેમ. પછી શું, લઈ આવ્યો મમ્મી પપ્પાને જેતપુરથી મારી હારે રહેવા અમદાવાદમાં. હું ભરતી નહીં એમાં ક્યાંની મારા હા બહુ ભાડ્યો. લી મારા હાબુ થી તાર દણી ના લુગડા ધોઈ રહી. માસી તમારો હાબુ? ઓહો મારો હાબુ. માસી એ હાબુ મારો છે. લી આજે કેસે કે હાબુ મારો સી? ના ના, એટલે ઘર તો તમારું જ છે. મારું જ ઘર છે બુન. હું એમ કઉ છું કે મારા ઘરમાં મારા ફળિયામાં મારા હાબુથી તારા ધણીનો લેંઘો ધોઈ રહી છે. ચરો થઈ ગઈ. માસી કઈ વાંધો નહીં હો, હું આ ચોકડી ને ફળિયું હંદુઈ સાફ કરી દઈશું. ઓવો તું મને સમજાય, તું મને સમજાય કે ઘર ચમનું ચોખ્ખું રાખવું એ. હા આઈ મોટી જોશીની. માસી આ હવાર હવાર માં કા તોપે ગોળા ઓકવાના શરૂ કરી રહ્યા? મોનો મોનો તોપ કીધી મોનો? ને હું ગાળો કાઢું છું, ગાળો કાઢું છું હું. ના શાંતિ બેન, ગાળો નહીં, ગોળા ફેંકો છો ગોળા. હે જોગવાય, જો તારો ધણી મને કહે છે કે હું ગાળો કાઢું છું. ના ના ના, બળવંત કર ધણી ને ગાળો હાલે છે. લે મેં ગાળ બોલવાની શરૂઆત કરી હજુ સુધી? તારે ક્યારે શરૂ કરશો ભાઈ? હાલો હાલો રહી જાતા, હાલો ગાળો હાલો. એક મિનિટ હું યાદ કરું. ઓ તારી, મારા ઘરમાં તારા નામનું પાટિયું. આ અંગ્રેજીમાં ચંદ્રકાન કે જોશી. અરે શું વાત છે શાંતિ આંટી, તું રહી જા તો ભાઈ. આઈ જા ભાઈ, આઈ જા ટેણી, તું આઈ જા રોડ મને ટેણી. લો તું રહી જો તું. કેસે શું થયું શાંતિ આંટી? આ તારી માને પૂછ, મારા હાબુ થી તારા બાપનો લેગો ધોરેતી. બોલ હું વાત કરીશ. આના હાબુ થી તે મારો લેગો ધોયો?
શું ગમે તેમ બોલો છો શાંતિ આંટી? હાલો એ પપ્પા, હાલે મમ્મી, હાલ બાપુ. આ તમારું માન રાખીએ છે ને એટલે હોશિયારી ખોકો. એય, તે ફોન કરવાની તેવર ચોસે તરો મે રાણી મને ટેણી. એટલી બધી મગજમાં રાય ભર્યું હોય ને ભાઈ, તણ પોતાનું ઘર લઈને બતાય તણ જાણું. હાડી ભાળવતની જાત તમને તણાઈને કહી દઉં છું. હવે પછી જો મારી હંગાથે મગજમારી કરીને તો તમ તણાઈને પહેરે લુગડે કાઠી મેલે માર દીઓ. ભાઈ પપ્પુ રહેવા દેને. બે મહિનામાં મારું પોતાનું ઘર લઈને બતાડી દઈશ, નહીં તો પહેરેલ લુગડે નીકળી જઈશ. પપ્પુ ચાલ, સામાન લેવાય પાછું નહીં આવવા. જીભને ક્યાં હાડકું હોય છે, કેટલીક વખત સામેવાળાની લાગણીને ભૂલી ને ન કહેવાનું કહી દઈએ છે. આ જેતપુર છોડવાના કારણ પાછળ કોઈનો ક્યાં વાંક હતો? શું કર્યું? મારા રોયા વળી પાછો પાસ પર. અરે રે ગીતા, આમ હું કરે છે, હું કરે છે, આમ બચારાને કામ મારે છે? કાંઈ વિચારો નથી માસી. આ જુઓ, તમારી બારીનો કાચ તોડી નાખો. કાચ તોડી નાખો. નાટક બંધ કર. ટેન્ડુલકર, રોવાનું બંધ કરતો. દડો લેવો આપીશ નહી. હાલ હવે તું અંદર હાલ. ના લે, મુગલ આવે તેરા આશ્રમ વા કેવા કેવા. ક્યાં છે ડોન? ક્યાં છે? હાય હાય, પોતાના બાપ માટે આવું બોલાય કે? લે, એમને વાંધો નથી ને તું કેમ જીવ બાળસ? કારખાને ગયા છે. લે, તે હજી ચાલુ છે કારખાનું? ના મારા બાપ. હા, પણ હંદુ હમેટવાનું હોય કે નહીં? બેંકની નોટિસે આવી ગઈ. મમ્મી, ધાયરું ધણીનું થાય ને તારો ધણી તો એનું જ ધૈર્યું કરે છે. આમ બેસ. હવે જે થઈ ગયું ને એ થઈ ગયું. આ સૂકા ભેગું લીલું બળ્યું એમાં આપણે અંટાઈ ગયા. મમ્મી, તમે હાલો ફટાફટ હવે અમદાવાદ આવવાની તૈયારી કરો, બધી વ્યવસ્થા કરી રાખી છે ભાઈ. હાસ તો કઈ છૂટકો છે? તે છૂટકો હોય ને તોય તમારા ને ડોન વગર ગમતું નથી ને મને ત્યાં. આ દીકરો આવ્યો એના હરખમાં તો જો ધડ ધડ આહુડા વયા આવે છે ડોસીમાની આંખમાંથી. હે એ ડોહીમાના હગલા વેતીનો થઈ જા મારા ઘરમાંથી. કા
તે હું તમને મળવા નથી આવ્યો. અલે મને તૈયાર થવા દે. હું તો મારા ભાઈબંધને મળવા આવ્યો હું. હા તો એની મને ખબર છે. લાલો લાભ મગર લોટે નહીં. આ ભાઈબંધ આવ્યો છે એટલે માધવની જેમ પ્રગટ થઈ ગયો. બાકી આ ડોસી જીવતી છે કે મરી ગઈ એની ભાળ કાઢવાનો વખત નથી કા. અરે મારી વાલી માસી, ભલે તમને રોજે રોજ મળવા ન આવ્યકુ, પણ તમારી રજે રજ ની ખબર પપ્પુડાને પોકાડું છું. કા પપ્પુડા? હાલ હવે ખોટાળા. અરે તમારા હમ માસી ખોટું બોલતો હોઉં તો. મારી માના ખોટા આમ ગાતો નહીં. મારી નાખીશ. હાલ હવે હાલ નીકળી હતી અને તું મારે ને એ પેલા આ ડોસી મને મારી નાખશે. હાલ હવે જલ્દી. અરે જાઉં ક્યાં છે? હાજી હાલ તો હમણાં હાલો આવે છે. અરે તે હાલીને નથી આવ્યો તમારો રાજકોર અમદાવાદ થી જેતપુર. અને પોરો ખાવજ તો લઈ જાઉં છું ગામ ફરવા. આવે હાલો હાલો. અરે મમ્મી આ રાત્રે મોડું થશે. અને નો આવે હો રામલા, તને તો મારી નાખીશો. હાલે બગડદાર બોલ, જેટલા કાચ ફોડે ફોડી નાખજે. બેટા વેલો આવીશ ને રાતે. આવી જઈશ. પાકો ને એ તમારા હો ચલ લે તારી સાઉન્ડ વાળી હમણા. એ હો અમદાવાદ થી જેતપુર માં ડોન ને અરેસ્ટ કરવા આવ્યો છું. હાલો હાલો ભાઈ તૈયારી કરો, અમદાવાદ જવાનું. ચાલો એ તૈયારી વાળી હાલ થી ન થા. તૈયારી કરો અમદાવાદ જવાની. પપ્પા પપ્પા અમદાવાદ આવવાની તૈયારી કરો પપ્પા. હાલો હાલો. આહાડીના કારખાના બંધ થઈ ગયા ને અંધુએ હતું નહોતું થઈ ગયું, ખતમ થઈ ગયો. હા તું અમદાવાદ જવાની વાત કરે, હું ડાટી હું છે ને પપ્પા. જે છે ઈ છે ને કઈ નહીં હોય ને તો હું તો છું જ ને ભેગો હું ઈ છું. હ લો આવ્યા. હા ભાઈ કામ ત્યાં ઉકેડ્યો તો હોય જ ને. પપ્પુડા તારા પપ્પા મમ્મી ને મારી હારે કોઈ પ્રોબ્લેમ છે? હા છે ને, તું જન્મ્યો ને એ આખી દુનિયાને તકલીફ હશે અને આ જ તકલીફ તારી હારે તારા મા બાપ ને હશે. પપ્પુડો તું હાલ, હું કહું છું એ પહેલા કે મોટો પ્રોબ્લેમ ઉભો કરી નાખું. હાલ અહીંથી. એ પપ્પુડા વાળું કરવા ટાઈમસર વયો આવજે. એ કાકા આજનું અમારું વાળું એટલે જેતપુરના સ્પેશિયલ ઘૂઘરા, ગાંઠિયા અને ભજીયા, ઇડલી, પકોડા અને છેલ્લે તો મુકાની છાસોડા. હાલો હાલો. અને હા સૌથી પહેલા તો ભૂંગળા બટેટા. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના સાથી વિના સંગી વિના. અલા સાંભળે કાલ બસ સ્ટેન્ડ આવવાનું છે ને મૂકવા. ખબર નહીં તારા મનમાં
હે ના ના શે કોણ તું હે ભા મારો ભાડો વાત એમ ને ભાડો વાત છે ને મારો હે એક ગઈ તો હું ઉધા હાથની સીધો દોર થઈ જાય ચંદુ કાકા છોબરે પપ્પા જય સિયારામ જય સિયારામ વચને આ હાથ હાથ વરતી અહીંયા ગુડાણો છે મારે ન્યા હે તને કોઈ દી એવું લાગ્યું છે કે તું મારો ભાડો વાત છે લાગ્યું છે અરે આ બોલ ને પુતળું હું થઈ ગયો છે બોલ ને અરે એ પપ્પા એક મિનિટ યાર ઓ ગોવિંદભાઈ ઓ ગોવિંદભાઈ બેહો તને લાગ્યું છે એવું ના અરે બેહો ને યાર હું ગોવિંદભાઈ યાર થયું છે હું કોણ જરા આ સુરવીરના દીકરા લાલીએ આજે હવાર હવારમાં આપણી બારીનો કાચ તોડ્યો ઓહો ઓ કાચ તોડ્યો ને એટલે નુકસાન ભરપાઈ કરવા માટે 500 રૂપિયા લઈને આવ્યો છે 500 રૂપિયા હા બે યાર હું ભલા માણસ ગોવિંદભાઈ યાર તમે બે આવો વ્યવહાર કીધી બંધાણો યાર આપણા સંબંધમાં મને એક વાત કહે મેં તારા ને પપુડામાં કોઈ દી ભેદભાવ કર્યો છે ના 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 કર્યો છે ના ના તો મને એક વાત કહે આ કા જો પપુના દીકરાએ તોડ્યો હોત તો તું એના પૈસા દેવા આવત એના એટલે તું આવત કે નહીં નો આવત ને આવત ને આવત હોય આવત ક્યાં ગઈ લાકડી મારી લાકડી ક્યાં ગઈ ચંદુ કાકા એક કામ કર આને નથી મારવાનો આ ટીવી છે ને આપણું ટીવી બહુ જૂનું થઈ ગયું છે ફોડી નાખે આના પૈસા થી આપણે નવું ટીવી લઈ આવું ફોડી નાખે પપ્પા ઉભા રહે ચંદુ કાકા મારી ભૂલ થઈ ગઈ ચંદુ કાકા ક્ષમા કરો ચંદુ કાકા આમ ટાટા પડો ને હું તમને આમ દંડવત પ્રણામ કરું જોયું રાંડ્યા પછીનું ના પણ જોયું પપ્પા યાર લપ મૂકો લપ મૂકડ યાર તમે હા મૂકો મૂકો મૂકી દો હું મૂકો આ નવા ઘરમાં રહેવા જવાનો છે ને એટલે આ નવા નવા ઘર તખડા ઉજે છે એને અલે ગોવિંદભાઈ નવું ઘર લઈ લીધું વાહ વાહ શું વાત છે આ બધી ચંદુ કાકાની મહેરબાની છે હું હું જે કંઈ પણ છું ને ચંદુ કાકાને લીધે જ છું હવે રહેવા દે ને એમના પગ ધો ને તોય તને ધોઈ નાખે હમણાં ચંદુ કાકા ધોવા વાળી ની હા જો મહેરબાની છે ને ઉપર વાળાની હોય સમજો હા ચંદુ કાકા આલે શિંખા ખા ખા હવે પેટમાં પડી પડી ગુણ કરશે પપ્પા મારી ગણતરી ખોટી પડી ગણતરી ખોટી નથી પડી પપ્પા એ દાખલો ખોટો પૂછાણો હતો ને કાયદો ખોટા સમય આવ્યો એમાં તમારો હું વાંક છે પપ્પા થઈ જાય થઈ જાય સેટ
અમદાવાદ છે ને આમ સ્માર્ટ સિટી છે. આ તમારા દીકરાને સેટ કર્યો છે ને, વાંધો નહીં આવે પપ્પા. હું સેટ કર્યો છે, ગમે ત્યાં રહેવાનું, ગમે ત્યાં ખાવાનું. દીકરા તું ગયો તે દીથી હતર ઘર ફેરવા, હવે તારી હારે અમારે ફરફર કરવાનું. હવે એ તો એકલો રહેતો તો એટલે હવે તમે આવી જવાના છો ને, એટલે સરસ મજાનું ઘર લઈ રાખ્યું છે ભાડેથી. ઘરનું ઘર છોડીને બાળાના ઘરમાં રહેવાનું. કોઈ સમજી શકે ના ભલા, કોણ કોને કહે અલવિદા. થઈ આંખોથી આંસુ જુદા, કોણ કોને પપ્પા વડ્યા. શું થયું? કુછ તો હુઆ હૈ, કુછ હો ગયા હૈ. શું છે કાજલ, બોલી નાખને બિંદાસ. કાઉન્ટડાઉન આપું? અરે કઈ નથી થયું, કઈ નથી થયું રે. નહીં યાર, શાંતિ રાખ ને યાર. હવે વાત નહીં કરું,
શાંતિ આણી મારી નાખી છે ને. તો પતી ગયું? હા. પાણી પી. હવે કેવું લાગે છે? રિલેક્સ ફીલ થાય છે? કાજલ યાર, મને ટેન્શન થાય છે યાર. હવે શેનું ટેન્શન થાય છે? આમ બિંદાસ શાંતિ આંટીને ચેલેન્જ આપી દીધી કે તું 2 મહિનામાં ઘર લઈને બતાવી દઈશ. હવે શેનું ટેન્શન? એનીવે, તને ભૂખ લાગી છે? કંઈક ઓર્ડર કર ને. મમ્મીનો ફોન આવ્યો લાગે છે. વેઇટર. બાકી તું કેદી સવારના પર નાસ્તો કરતી થઈ ગઈ છે? અગર મમ્મીનો ફોન ના આવ્યો હોય તો મને ભૂખ ના લાગે. જોઈ લેજે કાજલ, શાંતિને તો હું ઘર લઈને બતાડીશ. સમજાયું નહીં? મતલબ ઘર લઈને બતાવી દઈશ કે શાંતિ આંટીને ઘર લઈને બતાવી દઈશ? એક જ તો થયું ને યાર. ઘર લઈને બતાડી દઈશ ને, એ સારી વાત છે. પણ શાંતિ આંટીને બતાડવા માટે ઘર લેવું? એટલે? એટલે પ્રણવ, આપણી લાઈનને લાંબી કરાય, બીજાની ભૂસ્યા વગર. યસ મેમ. 2 પ્લેટ સમોસા. અલા, સવારના પોરમાં સમોસા? કેમ, સવારના પોરમાં સમોસા ના ખવાય? નહીં, સવારના પોરમાં સમોસા ખવાય, કોઈનું ભેજુ ન ખવાય કાજલ. પ્રણવ, હું પ્યોર વેજીટેરિયન છું. MBA ઇન ફાઇનાન્સ કરવાને બદલે MBA ઇન માર્કેટિંગ કર્યું હતું. સોલિડ કન્વિન્સિંગ પાવર છે યાર. આઈ નો, બટ યુ વિલ થેન્ક શાંતિ આંટી. હું ડાકણને થેન્ક યુ કહું? તું કહીશ એમને, અને જ્યારે તું એમને કહીશ ને ત્યારે તું મને યાદ કરીશ. ઓફિસ જવાનું લેટ થાય છે, નીકળી. ચલો. ઓય, સમોસા આવે છે.